પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી ઓરડાઓ જર્જરિત હાલતમાં છે જેથી બાળકોને ના છૂટકે છેલ્લા ત્રણ વર્ષથી ઓરડાઓની હાલત ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ ઓરડામાં બેસી શકે તેમ નથી તેના કારણે શાળામાં અભ્યાસ કરતા બસો થી વધુ વિદ્યાર્થીઓએ ખુલ્લામાં બહાર ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે આ મામલે વાલીઓએ અને સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આખરે કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી શાળા આગળ જ ધરણા પર બેસી ગયા હતા દિયોદરની દેલવાડા પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણ બસો સાહીઠ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ આજુબાજુના પાંચ કિલોમીટર વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવે છે અને ઓરડાઉઝ ની સ્થિતિ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓ ચોમાસામાં પણ બહાર ઝાડ નીચે બહાર બેસીને અભ્યાસ કરવો પડે છે જો 15 દિવસમાં નવા ઓરડાઓ મંજૂર કરવામાં નહીં આવે તો સદંતર અભ્યાસનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચારી હતી અમારી શાળામાં ત્રણ રૂમો ડેમેજ થઈ ગયા છે જ્યારે આ રૂમો જ્યારે વરસાદ આવે ત્યારે પડવાની સંભાવના લાગે છે અમને અને અમે ત્યાં એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો કે અમે ક્યાં બેસી અને અમારા વાલીઓ પણ અમને સ્કૂલ મૂકવા તૈયાર નથી થઈ રહ્યા અને જ્યાં એવા રૂમો છે કે જ્યાં અમને બહાર બેસવું પડે છે અને અમારા ચોપડા પણ પલળી જાય છે જ્યારે વરસાદ આવે ત્યારે એટલે અમે એવું માંગીએ છીએ કે અમારી સ્કૂલમાં ત્રણ રૂમો મંજૂર કરવા સરકારને વિનંતી કરીએ છીએ આશાબેન જોશી દયારામભાઈ અમારી સરકાર વિનંતી છે કે અમારી સ્કૂલ જો એક વર્ષની અંદર નહીં બને તો અમારા બાળકો આજથી અમે અમે દીધેલું છે તાળું ખોલવાના નથી અને અમારા બાળકોને ગામની બાજુની બાજુની સ્કૂલ છે ત્યાં અમે ભણવા મૂકવાના છીએ અમારા બાળકોના ભવિષ્યની ચિંતા સરકારને કરવાની છે અને જો અમારા બાળકોનું ભાવિ બગડશે તો એનો જવાબદાર સરકાર રહેશે અમારા સરપંચ સાહેબે ઘણી વાર ભલામણ કરી છે તે છતાં સરકારે કોઈ જવાબ આપ્યો નથી અને અમારા ગામના વડીલો અત્યારે આ બધા ઊભા છે એ બધાનો સપોર્ટ છે મને અમારા અમારી શાળામાં ચાર રૂમો ડેમેજ છે આમાં અમારે ભણવામાં બીજી બધી તકલીફો પડે છે તકલીફો પડે છે જ્યારે વરસાદ આવે ત્યારે અમારે ક્યાં બે હશું તે પ્રશ્ન ઊભો થાય છે અમારી સરકારથી એટલી જ વિનંતી છે કે અમને સારા રૂમો બનાવી આપે આમ તો અમે દેલવાડા પ્રાથમિક શાળાના નવીન રૂમો માટે વારંવાર માગણી કરેલી અગાઉ પણ કરેલી હું બે હજાર સત્તરમાં સરપંચ થયો ત્યારથી અત્યાર સુધીમાં મેં વારંવાર રજૂઆત કરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની અંદર રજૂઆત કરી છતાં પણ અમારા ડેમેજ રૂમોનું સર્ટી આવી ગયા પછી પણ આમણે નવીન પેક મંજૂર કરેલ નથી તો ગ્રામજનોને આક્રોશ આવ્યો અને તાળાબંધી કરી નાખી અને હવે ગ્રામજનોનું કહેવું એવું છે કે કાં તો પંદર દિવસની અંદર અમને નવીન રૂમોનું મંજૂરી મળે પેકેજની અથવા તો પંદર દિવસ પછી સદંતર અમે શિક્ષણનો બહિષ્કાર કરશું એવું ગ્રામજનોની માગણી છે તો સરકારે આ વાત ધ્યાને લેવી જરૂરી છે દેલવાડા પ્રાથમિક શાળામાં બસો બાવનથી થી વધુ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એકવીસ છ બે હજાર સત્તરના રોજ સરકારશ્રી તરફથી અમને ડેમેજ છટ્ટી મળી ગયું હોવા છતાં તંત્રને વારંવાર રજૂઆત કરી વિભાગીય તંત્રને પણ વારંવાર રજૂઆત કરી છતાં પણ બાળકોને ભણવા માટે આ રૂમો મંજૂર કરેલા નથી બાળકોને ખૂબ જ મુશ્કેલ પડી રહી છે સરકાર તરફથી બાળકોને ભણાવો બેટી બચાવોના નારાઓ બુલંદ કરે છે પણ અમારે અમારા બાળકોને ભણાવવા છે પણ ક્યાં ભણાવવા ભણાવવા માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે પણ સરકાર પોતાની જવાબદારીમાંથી પૂણી ઉતરી છે અને આ ગામના બાળકોને અત્યારે આ વરસાદી સિઝનની અંદર ખૂબ જ તકલીફ પડી રહી છે તો અમારી આ ગામજનોની મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આગામી પંદર દિવસની અંદર અમારી માગણીને યોગ્ય ઉકેલ નહીં આવે તો અમે સદંતર આ શિક્ષણનો બહિષ્કાર કરશું અને બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા